आज आप पोएम टू एलसीडी नो लास्ट पार्ट छेलो भाग छे ए भणीशुं अने आवतीकालना वीडियोमां हुं तमने क्वेश्चन आंसर छे ए बरोबर आपीश अने ए ज क्वेश्चन आंसर छे ए तमारे निबंधनी बुकमां लखवाना थशे। पोएमना स्पेलिंग भले ग्रामर बुकमां लख्या होय પણ પોએમનો પોર્શન આપી અને નીચે પ્રશ્નોના જવાબ આપો એવું આવતીકાલનો જે વિડીયો થશે એ તમારે હું સૂચના આપીશ તમને ગ્રુપમાં કે કઈ રીતે જોવાનું છે। શરૂ કરીએ, પેલા આપણે રીડ કરીએ। બટ વહેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હોમવર્ક માય ડાર્લિંગ બોય પ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન चित्रो दौरी अपने ख्याल के अत्यार चित्रो दौरी बराबर पक्षी ने झाड़ लेने उतू हो चित्र પછી બીજું ચિત્ર એને એવું કહ્યું કે અગ્નિરથ છે એ આકાશમાં ઉડતો હોય એવું, પછી એને પ્લેનને રોડ ઉપર ચલાવવું એવું દોર્યું, પછી સિંહ ગાય સાથે કન્વર્સેશન કરતો હોય વાતચીત કરતો હોય એવું એને દોર્યું, પછી એમણે શું દોર્યું તો કે એક આંખવાળો સૂર્ય દોર્યો અને સૂર્ય ઉપર એ વાદળનું ગોદડું કરી અને પેચ કરી અને ઉઠીને સૂતો હોય એવું એમણે દોર્યું, માછલીને એણે ઉડતી બતાવી કોના ફોરેડ ઉપર કોના કપાળ ઉપર તો કે વાદળના કપાળ ઉપર માછલી ઉડતી હોય એવું એને દોર્યું અને છેલ્લું ચિત્ર એને એવું દોર્યું કે પતંગિયું છે પીળું પતંગિયું છે એ ધોધની અંદર સ્વિમિંગ કરતું હોય તરતું હોય એવું એને દોર્યું। આટલા ચિત્રો દોરવામાં એ ખૂબ મશગુલ હતી, આનંદથી આટલા બધા સ્ટ્રેન્જ પિક્ચર્સ વિચિત્ર ચિત્રો છે એ જ્યારે દોરતી હતી ત્યારે શું બન્યું પરંતુ વહે જ્યારે સ્કૂલ માસ્ટર શાળાના શિક્ષકે આ તો બહુ રહેવાનું છે અને સૌથી અગત્યનું શાળાનો છોકરાઓ હોય તો એ આ છે બરોબર, છોકરાઓને ન કાંઈ ગમતું હોય શાળાનું ડિસલાઇક શાળાને સૌથી વધારે શાળા પ્રત્યે એને કઈ બાબત એને નથી ગમતી એવું જો વિદ્યાર્થીને પૂછવામાં આવે તો ધીસ ઇઝ હોમવર્ક, બાળકોને હોમવર્ક ગમતું જ નથી, પછી ફર્સ્ટ યર પહેલા ધોરણનો ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો હોય કે 10th સ્ટાન્ડર્ડ, એટલે ચિત્રો આટલા સરસ દોરતી હતી એમાં શું થયું બટ પરંતુ વહે જ્યારે સ્કૂલ માસ્ટર શાળાના શિક્ષકે ગિવ્સ આપે છે ઘર તેણીને હોમવર્ક ઘર લેશું, પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેણીને ઘર લેસન આપે છે હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ મારી બાળની ધીધી ડોલ એટલે ધીમી ડાર્લિંગ એટલે બાળી મારી બાળની ધીમી ગિવ્સ એટલે આપે છે, જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ મારી બાળની ધીમી શું કરે છે તો કે બ્રિક્સ કરે છે, બ્રિક્સ એટલે તોડી નાખે છે, ગિવ્સ એટલે આપે છે, કોણ આપે છે તો કે શિક્ષક આપે છે, શું આપે છે તો કે હોમવર્ક આપે છે, ક્યારે આપે છે તો કે ડાર્લિંગ ડોટર છે એ ચિત્રો દોરતી હોય ત્યારે, ચિત્રો જ્યારે દોરતી હોય ત્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ મારી વહાલી દીકરી મારી વહાલી ઢીંગલી બ્રિક્સ તોડી નાખે છે, ટીપ ટીપ એટલે શું તો કે અણી બ્રિક્સ તોડી નાખે છે, ટીપ અણી ઓફ ધ પેન્સિલ પેન્સિલ જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે મારી બાળની દીકરી પેન્સિલની અણીને તોડી નાખે છે, શેમાં ઇન એંગર એંગર એટલે ગુસ્સો ગુસ્સામાં મારી બાળની મારી ડાર્લિંગ ડોલ મારી ડાર્લિંગ ડોટર મારી બાળની દીકરી ગુસ્સામાં પેન્સિલની અણીને તોડી નાખી છે, જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક યુઝ કરે છે
ત્યારે મારી વાહલી ડોલ મારી વાહલી ઉંગલી બ્રિક્સ તોડી નાખે છે ધ ટીપ ઓફ ધ પેન્સિલ પેન્સિલની અણી ઇન એંગર ગુસ્સામાં મારી વાહલી દીકરી મારી વાહલી ડોલ એ ગુસ્સામાં પેન્સિલની અણીને બ્રિક્સ કરે છે તોડી નાખે છે એન્ડ અણી ધ કેન્ડલ કેન્ડલ એટલે મીનબત્તી પેન્સિલ લઈને મીનબત્તી બાર માની છે કારણ કે એને લાઇટ્સ કરી છે સૌથી પહેલું વાક્ય છે કે માય ડોટર માય ડિયર ડોટર લાઇટ્સ એ પેન્સિલ પેન્સિલને સળગાવે છે એવું જ્યારે કાવ્યની શરૂઆતમાં પોએટ આપણે લખીને આપે છે ત્યારે એણે પેન્સિલને સળગાવી છે અને પેન્સિલને અણી નથી કાઢી એટલે એ મીનબત્તી રૂપી પેન્સિલ કેન્ડલ ઓફ ધ પેન્સિલ પેન્સિલ રૂપી મીણબત્તી ઉપમા અલંકાર આપ્યો છે એન્ડ ધ કેન્ડલ ઓફ પેન્સિલ અને પેન્સિલની મીણબત્તી પેન્સિલની જ્યોત ઇઝ એક્સટિંગ્વિશ બુઝાઈ જાય છે આ શબ્દ તમારા માટે ખૂબ નવો છે હા એટલે આ શબ્દ પૂછાય પણ છે મીનિંગમાં પણ પૂછાય છે ગીવ ધ સિમિલર મીનિંગ એમાં પણ પૂછાય છે એટલે જરાક તમે એને મેમોરાઇઝ કરી લેશો ધ્યાન લેશો એન્ડ અને ધ કેન્ડલ ઓફ પેન્સિલ પેન્સિલની મીણબત્તી પેન્સિલની જ્યોત ઇઝ એક્સટિંગ્યુશ્ડ બુઝાઈ જાય છે ઓનલી હવે પેન્સિલની અણીને એને તોડી નાખી એટલે મીણબત્તી બુઝાઈ ગઈ અને મીણબત્તી બુઝાઈ તો આપણે ખબર છે કે દીવો કે મીણબત્તી જ્યારે બુઝાય અગરબત્તી જ્યારે આપણે કરી હોય ત્યારે એની અંદર જ્યોત હોય ત્યાં સુધી કાયમ છે પણ જેવો તમે દીવો કે મીણબત્તી કે અગરબત્તી છે એ જ્યોતને પવન આપીને અથવા તો ફૂંક મારીને તમે જ્યારે એને ઓલવી નાખો છો ત્યારે એમાંથી માત્ર ધુવાડ હોય છે એટલે અહીં ઓલવી નાખો પેન્સિલ રૂપી મીણબત્તીને ઓલવી નાખતા શું થાય છે ઓનલી ધ સ્મોક માત્ર ધુમાડો સ્મોક એટલે ધુમાડો રિમેન્સ રહે છે માત્ર ધુમાડો રહે છે ઠારી નાખી પેન્સિલ બુઝાવી દીધી ફૂંક મારીને એટલે શું રહે છે માત્ર તો કે સ્મોક રિમેન્સ રહે છે ધુમાડો જ ઓનલી એટલે માત્ર ધુમાડો જ માત્ર રહે છે ક્યાં ધુમાડો જ માત્ર રહે છે ઓન ધ સ્કાય વિથ ધ વ્હાઇટ પેપર એણે સફેદ કાગળનો જે કટકાને આકાશ બનાવ્યું હતું એ સફેદ રંગના કાગળના આકાશમાં ઓનલી માત્ર સ્મોક ધુમાડો જ રિમેન્સ કરે છે જ્યારે તે મીણબત્તી રૂપી પેન્સિલ અથવા તો પેન્સિલ રૂપી ના મીણબત્તી રૂપી પેન્સિલ કારણ કે પેન્સિલને જેને મીણબત્તી બનાવી છે એ ઓલવાઈ જાય છે ત્યારે સફેદ રંગના કાગળના આકાશમાં માત્ર ધુમાડો જ રહે છે ફરી એક વખત જોઈએ બટ વાઈલ ધ સ્કૂલ માસ્ટર ગીવ સર હોમવર્ક આટલા ચિત્રો દોરતી હોય ત્યારે જ્યારે સ્કૂલના ટીચર એને હોમવર્ક આપે છે ત્યારે જ્યારે શાળાના શિક્ષક એને હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ મારી વાહની દીકરી મારી વાહની જિંદગી બ્રિક્સ તોડી નાખે છે ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર પેન્સિલની અણીને ગુસ્સામાં તોડી નાખે છે એન્ડ અને ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ અને મીણબત્તી રૂપી પેન્સિલ છે એ ઓલવાઈ જાય છે બુઝાઈ જાય છે ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર અને સફેદ રંગના આકાશમાં સફેદ રંગના કાગળ પર સફેદ કાગળના આકાશમાં ઓનલી માત્ર સ્મોક ધુમાડો જ રિમેન્સ રહે છે અહીં આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે આપણે આમાંથી પ્રશ્નના જવાબ ત્રણ ગુણના પૂછે છે વિદ્યાર્થી મિત્રો હું તમને ગ્લોસરી એટલે મેં તમને લખાવી છે કે એમાં સિમિલર એક પ્રશ્ન એમાં સિમિલર મિનિંગ અને એક કા ઓપોઝિટ મિનિંગ વાળો એક પ્રશ્ન હોય છે જો આપણે એના મીન્સ આપણે જાણતા હોય એના અર્થ આપણે આવડતા હોય તો જ આપણે છે એનો સિમિલર કે એનો ઓપોઝિટ મિનિંગ છે
એ આપણે લખી શકીએ એટલે ગ્લોસરી છે એ તમે ગ્રંથસ્થ કરી લેજો મોટે સ્પેલિંગ ના કરો તો કાઈ પણ એના મીન્સ છે બધા એનો અર્થ શું થાય છે એનો અર્થ છે એ કાવ્યના અર્થ છે તમે કાકા કરી લેશો કારણ કે કાવ્ય તો તમને સામે આપેલું જ હશે પરીક્ષામાં તમારે એમાંથી જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે બેટા એટલે ફરી એક વખત આખા કાવ્યનો સાર હું ગુજરાતીમાં તમને કહી દઉં કાવ્યનું ટાઈટલ પેન્સિલ મારી દીકરી મારી વાહલી દીકરી લાઈટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર એ શાર્પનર સંચા વડે પેન્સિલની અણી કાઢે છે ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ અપ વિથ લાઈટ અને સફેદ રંગના કાગળના આકાશને એ પ્રકાશથી ભરવાનો પ્રયત્ન કરે છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ એ તો પછી મેં તમને કીધું કે કાળું પક્ષી છે એ ઝાડને લઈને ઉડે છે બરાબર મોનની આત્મા ચશ્મા પહેરાવે છે આપણે બહુ વખત રિપીટ કર્યું એટલે ફરી આપણે રિપીટ કરતા નથી પણ આ બધા ચિત્રો દોરવામાં જયારે મેં સ્કૂલ હોય છે ત્યારે એના સ્કૂલ ટીચર એને હોમવર્ક આપે છે ત્યારે એને કેટલો ગુસ્સો આવે છે અને મને ખ્યાલ છે કે તમને બધાને પણ ગુસ્સો આવે છે ક્યાંય પણ હોમવર્ક અપાયું હોય તો એટલું ડિસલાઇક થાય તમારો આખો મૂડ ઓફ થઈ જાય તમે બેસું ન તમે શાળામાં તમને કોઈ પીરિયડમાં ઇન્ટરેસ્ટ ના આવે તમે હંમેશા ગુસ્સામાં લો ઘરે જઈને ગુસ્સો ખાલો મમ્મી પાસે અને હોમવર્ક પૂરું કરો ત્યારે તમને શાંતિ મળે અને જો ન પૂરું થાય તો પાછી બીજે દિવસે આપણે શાળાએ આવવાનું પણ ટાળીએ છીએ કે મારું હોમવર્ક પૂરું નથી થયું એટલે મારે શાળાએ જવું નથી એટલે વિદ્યાર્થી મિત્રો આ કાલે પૂરું થાય છે